નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અને આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.4 ની અંદર પહેલો દાખલો જોયો હતો. આજે આપણે બીજો દાખલો જોવો છે. બીજા દાખલાની અંદર આપણે કહ્યું છે ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 5 સેમી, ખૂણો માપ ખૂણો PQR બરાબર 105 અંશ અને માપ ખૂણો QRP બરાબર 40 અંશ છે. હવે અહીંયા આપણે એક જ બાજુનું માપ આપ્યું છે અને બે ખૂણા આપ્યા છે. જ્યારે તમને એક બાજુ અને બે ખૂણા આપ્યા હોય ત્યારે સૌથી પહેલા તમારે નીચેની બાજુ જે આપી હોય એ બાજુ લખી દેવાની. તો નીચેની બાજુ આપણે બાજુ જે આપી છે નીચે મૂકી દેવાની, પાયા તરીકે મૂકી દેવાની. તો અહીંયા આપણે PQ બાજુ 5 સેમી છે, તો આપણે અહીંયા PQ 5 સેમી લખીશું. આ PQ 5 સેમી. હવે મેં P અને Q લખી દીધા, તમારે R એ લખવું પડે, તો PQR ત્રિકોણ થાય. હવે એમાં ખૂણો PQR બરાબર 105 છે, તો પી ક્યુ આર ચાર ખૂણો 105 નો છે. પછી ક્યુ આર પી, તો ક્યુ આર પી આ ખૂણો આપણને 40 નો આપેલો છે. હવે અહીંયા આગળ બે ખૂણા અને વચ્ચેની બાજુ નથી આપી. તમને જો બે ખૂણા અને વચ્ચેની બાજુ આપી હોય તો તમે સરળતાથી ત્રિકોણની રચના કરી શકો. તો એના માટે થઈને આપણે આ ત્રીજો ખૂણો જે શોધવો પડશે, પી ખૂણો શોધવો પડશે. તો કેવી રીતે શોધવો? તો તમે જાણો છો કે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો તમે આવું લખી શકો, ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 અંશ. માટે ખૂણો પી બરાબર પી તમને ખબર નથી, ક્યુ નું માપ ખબર છે તમને કે 105 છે, આર નું માપ 40 છે બરાબર 180. માટે પી વત્તા 145 બરાબર 180. માટે ખૂણો પી બરાબર અહીંયા 180 માંથી આપણે 145 બાદ કરવાનું. માટે ખૂણો પી બરાબર 10 માંથી 5 બાદ કરો એટલે 5, અહીંયા 7 માંથી 7 માંથી 3 જાય 4, 7 માંથી 4 બાદ કરીએ તો 3 મળશે અને 1 માંથી 1 જાય તો 0. તો આપણે અહીંયા મળ્યા 135 અંશ, સોરી 35 અંશ મળ્યા. પી નું માપ કેટલું મળ્યું? 35 અંશ. જુઓ, પી નું 35, ક્યુ નું 105 અને આર નું 40, આ બધાનો સરવાળો કરીએ તો આપણને 180 મળી ગયા. એટલે આપણે પી ની જગ્યાએ હવે અહીંયા લખી દઈશું 35 અંશ. તો હવે તમે આવા ત્રિકોણની રચના કરી શકો. આ બે ખૂણા છે, વચ્ચેની બાજુ છે, તો આવા ત્રિકોણની તમે રચના કરી શકશો. તો અહીંયા આપણે સૌથી પહેલા પાયા તરીકે જે બાજુ આપી છે એનો રેખાખંડ દોરી આપણે. પાયા તરીકે આપણે બાજુ કઈ આપી છે? તો કે PQ બાજુ. કેટલી લંબાઈનો છે એ? તો 5 સેમી લંબાઈનો. તો 5 સેમી લંબાઈનો આપણે રેખાખંડ PQ દોરીએ. જો અહીં મારી માપપટ્ટી મુજબ કોઈ રેખાખંડ દોરો છો, 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ રચો. જો 5 સેમીનો રેખાખંડ થયો PQ, આપણે પહેલા બધાની અંદર એવું લખી શકશું કે 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ રચો. 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ રચો. અભી જો હવે અહીંયા આગળ આપણે 35 અંશનો આપ્યો છે, એ 35 અંશનો ખૂણો આપણે દોરીએ. તો એના માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરવાનો છે. આ બંને ખૂણા દોરવા માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરીશું. તો જો આ PQ ના P બિંદુ આગળ આપણે કોણમાપકને આ અને 35 અંશ થાય ત્યાં આપણે નિશાની કરી લઈએ. જો 0 10 20 30 40, અહીંયા 40 થઈ ગયા, અહીંયા 30 છે, તો 30 અને 40 ની વચ્ચે એટલે 35 થશે. તો એટલે 35 આગળ નિશાન કરી લીધું. હવે આ બે બિંદુને જોડી દો એટલે આ કિરણ ધારક હોય PX ના માપ હોય. કિરણ PX બરાબર. તો અહીંયા આગળ 35 અંશનો ખૂણો થઈ ગયો. બીજા મુદ્દામાં આપણે લખીએ રેખાખંડ PQ ના બિંદુ P આગળ માપ ખૂણો, અહીંયા જે આપણે નામ લખીએ એવું કહેવાય XPQ બરાબર 35 અંશ થાય તેવું કિરણ P
px રચો ત્રીજા મુદ્દાની અંદર હવે આપણે જોઈએ ખૂણો દોરવાનો છે q બિંદુ આગળ કેટલા અંશનો ખૂણો છે તો 105 નો તો આ રીતે ખૂણામાં કોણને એ મૂકીએ 105 આપણે લઈએ તો આ બાજુ જે ખૂણો વધે છે તો 0 10 20 30 40 50 60 70 80 એમ કરતા કરતા 90 આવે છે 100 આવે છે અહીં 110 છે આપણે જોઈએ છે 105 નો ખૂણો કેટલા ખૂણો જોઈએ છે 105 અંશનો ખૂણો તો 105 અહીંયા થાય છે હવે એને આપણે નિશાન કરી લઈએ અને એ બેને જોડી દઈએ આ બે આ કિરણ મેં દોર્યો એ કિરણને હું નામ આપું છું ક્યુ વાય આ px કિરણ હતો આને જરા લંબાવી દો માટે આ કિરણ px અને આ કિરણ ક્યુ વાય આ કેટલા અંશનો ખૂણો થયો અહીંયા આગળ 105 અંશનો ખૂણો થયો આ 105 તો આ 35 નો ખૂણો થયો હવે આપણે મુદ્દો લખીએ તો રેખાખંડ PQ ના Q બિંદુ આગળ તો બિંદુ Q આગળ માપ ખૂણો YQP YQP બરાબર 105 અંશ થાય તેવું કિરણ QY રચો ચોથો મુદ્દો આ બે જે છેદે છે ત્યાં આપણે નામ આપી દેવાનું છે R કિરણ PX અને કિરણ QY છેદે ત્યાં क्यों नाम आप सर आर नाम आप आ त्रिकोण पी क्यू आर मागे मापो त्रिकोण से तब पी क्यू आर ये मागे मापो त्रिकोण था तो आज आपने कोणो पी एंड क्यू पी आपने मतो आप बोलते कल बेड़ो पच्ची आज आपने कोणो ઘણી વાર તમને આ કોણ માપવામાં મુશ્કેલી પડે છે ફરી એક વાર સમજાવી દઉં જો આ કોણ માપકની અંદર અહીંયા ઉપર પણ માપ લખ્યા છે અને નીચે પણ અહીંયા આમ વધે છે તો તમારે જ્યારે આ કોણ માપવો હોય ત્યારે તમે એને આ રીતે આપવું પડશે બરાબર આમ કોણ માપકના આ રીતે હવે આ લીટી છે એને તમે આની સમાંતર કરી દો આ નીચે ઉપર જ હવે કોણ વધે કેવી રીતે આ રીતે કોણ ખુલે ને વધતો બરાબર તો અહીંથી આ કોણ ખુલે વધતો જાય તો અહીંયા જે આંકડા વધતા જતા હોય એનો આપણે તમારો ઉપયોગ કરવાનો તો આ નીચે લાઈનમાં માપ વધે છે 10 20 0 પછી 10 20 30 એમાં વધે છે તો નીચેનું માપ લેવા આ ઉપરનું લેવા જાવ તો આમાં ઘટતું જાય છે આમાં આપણે વધારવાનું છે એવી રીતે જ્યારે તમે આ કોણ માપતા હોય ત્યારે તમારે અહીંથી આમ જોવાનું આ કોણ આમ ખૂલતો જાય છે તો આમ વધે છે તો અહીંયા જે માપ વધતું હોય એનો ઉપયોગ કરવાનો તો આ ઉપલી લીટીમાં માપ વધે છે તો આ 105 નો ખૂણો કર્યો તો 35 નો ખૂણો કર્યો અને એ પ્રમાણે માર્ગે ત્રિકોણને આપણે રચના કરી તો 10.4 નો આ પહેલો બીજો દાખલો તે આપણે પૂરો કર્યો હવે આપણે પછીનો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 3 PA બરાબર 7.2 સેમી માપ ખૂણો E બરાબર 110 અંશ અને માપ ખૂણો F બરાબર 80 અંશ હોય તો ત્રિકોણ DEF રચી શકાય કે નહીં તેમ ચકાસો જો અહીંયા આપણે બે ખૂણો આપ્યા છે અને એક બાજુ આપે છે હવે જે બે ખૂણા આપ્યા છે એના માપ જુઓ E નું માપ 110 F નું માપ 80 છે હવે આ બેનો સરવાળો કરો માપ ખૂણો E વત્તા માપ ખૂણો F બરાબર 110 વત્તા 80 બરાબર 190 અંશ થયા આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય આ તો બે ખૂણા થઈ 190 અંશ થઈ ગયા 180 કરતા વધી ગયું બે ખૂણાના માપ તો ત્રીજો ખૂણો તો આવ્યો જ નહીં છતાં એનું માપ 180 કરતા વધી ગયું એટલે આપણે આ ત્રિકોણ રચી શકીએ નહીં એટલે આપણે માટે જે શું કહેવું પડશે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે આ બે ખૂણાનો સરવાળો 190 થયો આ ત્રણ ખૂણાનો આપણો સરવાળો 180 થાય છે
પણ 190 છે એ 180 કરતા મોટા છે માટે આપણે ત્રિકોણ રચી શકીએ નહીં માટે માર્જિનલ માપનો ત્રિકોણ રચી શકાય નહીં જો અહીંયા આ ત્રણ આવે ખૂણો જે આવ્યા છે એ ત્રીજો ખૂણો આપણે લઈએ એ ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 ઓછો થાય તો જ ત્રિકોણ રચી શકાય 180 થી ઓછો તો એ ન રચી શકાય 180 થી વધી જાય તો એ પણ ન રચી શકાય આ 180 થાય તો જ રચી શકાય એટલે અહીંયા આપણે જોયું આ બે ખૂણાનો સરવાળો કરીએ 190 થયા એટલે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 છે એની કરતા આ માપ વધી ગયું એટલે આપણે ત્રિકોણ રચી શકીએ નહીં તો આ રીતે આપણે ત્રીજા દાખલાની અંદર ફક્ત આપણે એટલું કહેવાનું હતું કે ત્રિકોણ રચી શકાય કે નહીં તો આપણે જોયું કે બે ખૂણાનો સરવાળો 180 થી વધી ગયો એટલે આપણે ત્રિકોણ રચી શકીએ નહીં હવે આગળ વધીએ દાખલા નંબર 1 સ્વાધ્યાય 10.5 હવે આપણે 10.5 ની અંદર આપણે એવા દાખલા જોવા છે કે ભાઈ એક ખૂણો કાટખૂણો આપ્યો હોય કર્ણ આપ્યો હોય એક બાજુનો માપ આપ્યો કાટખૂણો કર્ણ અને એક બાજુ આ ત્રણ વસ્તુ આપી હોય તો આપણે એ ત્રિકોણની રચના કેવી રીતે કરાય એ આપણે સ્વાધ્યાય 10.1 માં જોવું છે અહીંયા ખૂણો ક્યુ બરાબર 90 છે ક્યુઆર બરાબર 8 સેમી અને પીઆર બરાબર 10 સેમી હોય એવો ત્રિકોણ આપણે પીક્યુઆર લખીએ છીએ મેં કાચી આકૃતિ દોરી છે પી ક્યુ આર એમાં ક્યુ 90 અંશનો છે એટલે 90 અંશ બતાવ્યા ક્યુ આર 8 સેમી તો મેં ક્યુ આર 8 સેમી બતાવ્યા પી આર 10 સેમી એટલે 10 સેમી બતાવ્યા છે આવો ત્રિકોણ આપણે રચવો છે અહીંયા 90 અંશનો ખૂણો બનાવવા માટે આપણે પરિકરનો અને માપપટ્ટીનો ઉપયોગ કરીને રચીશું સૌથી પહેલા આપણે આ બાજુ જોવી પડે કઈ બાજુ જોવી પડશે સૌથી પહેલા પી ક્યુ આર બાજુ કેટલા સેમી લંબાઈનો છે ક્યુઆર તો કે ક્યુઆર 8 સેમી લંબાઈનો છે જો હું 8 સેમી લંબાઈનો રેખાખંડ ક્યુઆર લખું છું 8 સેમી લંબાઈનો રેખાખંડ ક્યુઆર લખું છું આઠ સેમી લંબાઈનો રેખાખંડ ક્યુઆર લખું છું ક્યુઆર 8 સેમી પહેલો મુદ્દો થાય 8 સેમી લંબાઈનો રેખાખંડ ક્યુઆર રચો હવે આપણે અહીંયા ક્યુઆર રેખાખંડના એક સુબિંદુ આગળ 90 અંશનો ખૂણો કરવો છે તો એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ જો પરિકરની મદદથી 90 અંશનો ખૂણો કઈ રીતે દોરાય આપણે આગળ લેક્ચરની અંદર શીખ્યા હતા જો ગમે તે માપની ત્રિજ્યા લઈને આ રીતે તમારે વર્તુળ દોરી અર્ધ વર્તુળ દોરી પછી અહીંયાથી ચાપ રાખવાનો ફરી એની ત્રિજ્યા રાખીને ચાપ રાખવાનો પછી ઉપરની બાજુ આમ ચાપ રાખવાનો આ પરિકરને આ બાજુ લઈ લેવા અને એને ચાપ રાખવાનો બે છેદ થી ન હોય તો ફરી વાર એથી છેદ લંબાઈ લેવા તો અહીંયા જે આ બિંદુ આપણને મળેલું એ બિંદુને જોડતી રેખા દોરો કિરણ દોરો એટલે તમને આ કાટખૂણો મળી જશે આને હું નામ આપી દઉં QX કિરણ તો બીજા મુદ્દાની અંદર આપણે લખવાનું રેખાખંડ QR ના બિંદુ Q આગળ માપ ખૂણો XQR બરાબર 90 અંશ થાય એવું કિરણ QX રચો ત્રીજા મુદ્દાની અંદર હવે આપણે આ બાજુ કાઢીએ છીએ એ 10 સેમી લંબાઈનો છે તો અહીંયા પરિકરણી રાખીને ચાપ પાડીએ એટલે છેદ છે એટલે આપણે બીજું બિંદુ મળી જશે તો આપણે 10 સેમી ત્રિજ્યા લઈ અને વર્તુળનો ચાપ રચવો છે તો અહીંયા 10 સેમી ત્રિજ્યા લઈ લો તો મેં આ બે ટપકા કર્યા છે 10 સેમીના અંતરે છે એટલે આ થઈ ગયું 10 સેમી ત્રિજ્યા ક્યુ ને કેન્દ્ર લઈ સોરી આર ને કેન્દ્ર લઈને 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચાપ રચીએ એ વર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે અહીંયા છેદે છે તો ત્યાં નામ આપવાનું છે એને નામ આપવાનું પી અહીંયા આ બધે ભેગા થઈ ગયા છે કે આ વર્તુળ થોડું મોટું રાખ્યું હોય તો આ જે ભાગ છે એ ઊંચો આવે આ રીતે મેં અહીંયા વર્તુળનો આમ ચાપ દોર્યો હતો એ થોડી મોટી ત્રિજ્યા લઈને આમ ચાપ દોર્યો હોય આવી રીતે આમ તો એ રીતે તમને મોટું વર્તુળ મળે મેં છેદ નાનું રાખ્યું હતું એટલે
ત્યાં મળે છે હજી નામ લખ્યું હોય તો હજી અહીં નીચે આ રીતે ચાપ મળી જાય કરતા થોડી નીચે મળે તો અહીં P બિંદુ મળી ગયું ફરી એકવાર આપણે કેન્દ્ર કોને લીધું R ને કેન્દ્ર લીધું ત્રિજ્યા કેટલી લીધી હતી 10 સેમી જો આ 10 સેમી ત્રિજ્યા છે આ 10 સેમી ત્રિજ્યા R ને કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો ચાપ રચો જે કિરણ PQX ને છેદે એટલે આપણે નામ આપી દેવાનું P તો અહીં આપણે P નામ આપ્યું ત્રીજા પુસ્તક ની અંદર લખીએ આર ને કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યા વાળા અથવા ત્રિજ્યા વાળો ચાપ રચો જે કિરણ QX ને છેદે ત્યાં P નામ આપો હવે આપણે ચોથા પુસ્તક ની અંદર આવીને જોડી દેવા P અને R ને જોડી દઈએ આપણે આ બે બિંદુને જોડતો આ રેખાખંડ દોરી દઈએ તો ત્રિકોણ થઈ ગયો એટલે રેખાખંડ PR રચો હા ત્રિકોણ PQR માધ્યમાંનો ત્રિકોણ છે તો આ રીતે ત્રિકોણ PQR એ માધ્યમાંનો ત્રિકોણ થયો તો પહેલા દાખલાની અંદર આપણે આવો કાલ્પનિક ત્રિકોણ દોરવાનો હતો એ આપણે દોર્યો હવે આપણે આની પછીનો આગળનો દાખલો બીજો જોઈએ દાખલો નંબર 2 આ બીજા દાખલાની અંદર આપણે શું આપ્યું છે એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી હોય અહીંયા આગળ મેં કાચી આકૃતિ દોરી છે આ કાટકોણ એની સામે જે બાજુ આવે એને કર્ણ કહેવાય આ કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય તો આપણે કર્ણની લંબાઈ આપેલી છે 6 સેમી તો અહીંયા 6 સેમી લંબાઈ પછી બીજું આપણે એમ કીધું છે કે એક બાજુની લંબાઈ 4 સેમી છે તો આપણે અહીંયા નહીં લેવાનું 4 સેમી માપ આપણે અહીંયા લેવાનું એટલા માટે કે પાયો ન હોય તો આપણે ત્રિકોણ રચી શકીએ નહીં એટલે એ લખવાના 4 સેમી હવે આપણે નામ મારી રીતે આપવાના છે તમે જે પણ નામ આપવું હોય આપી શકો એ એબીસી લખો PQR લખો XYZ લખો જે નામ લખવા હોય લખી શકો હવે જો આપણે આ ત્રિકોણ બનાવવો છે તો સૌથી પહેલા આપણે નીચે બાજુ લઈએ છે કેટલા સેમી લંબાઈ છે તો કે 4 સેમી લંબાઈ છે તો આપણે 4 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરીએ 4 સેમી લંબાઈનો રેખાખંડ BC રચો જો 4 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરીએ પહેલો નંબર પહેલો મુદ્દો લખીએ 4 સેમી લંબાઈનો રેખાખંડ BC રચો હવે બીજા મુદ્દાની અંદર B બિંદુ આગળ આપણે અહીંયા 90 અંશનો ખૂણો દોરવો છે તો આપણે કોણમાં કોણનો ઉપયોગ કરવાનો નથી પરિપથની મદદથી આપણે ત્રિકોણ રચવો છે જો અહીંયા પરિપથની મદદથી આપણે ત્રિકોણ રચીએ તો અહીંયા મધ્યવર્તુળ દોરવાનું અહીંયા કેટલા ચાપ દોરવાનું ફરીવાર ચાપ દોરવાનું બંને ચાપ ભેગા થાય ત્યાંથી આ રીતે ચાપ દોરવાનું મળી ગયો આપણે બિંદુ તો અહીંયાથી આપણે આમ લંબાવીએ અને નામ આપી દઈએ X બીજા મુદ્દાની અંદર આપણે લખીએ રેખાખંડ BC ના B બિંદુ આગળ માપ ખૂણો XBC બરાબર 90 અંશ થાય તેવું કિરણ BX રચો હવે ત્રીજા મુદ્દાની અંદર આપણે એ છે આ ત્રિજ્યા છે 6 સેમી લેવી છે તો આપણે 6 સેમી ત્રિજ્યા છે વર્તુળનો ચાપ રચીએ આ 6 સેમી ત્રિજ્યા થઈ સી ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચાપ રચીએ તો એ અહીંયા છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ A સી ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળા અથવા ત્રિજ્યાવાળો ચાપ રચો જે કિરણ BX ને 6
છેદે ત્યાં એ નામ આપો. હવે આપણે ચોથા મુદ્દાની અંદર આ રેખા આપણે છોડી દઈએ, એ અને સી ને જોડતો રેખા પણ છોડી દઈએ. આ 6 સેમી દીર્ઘ, તો એક 6 સેમી લંબાઈ એટલે રેખા કરીએ છીએ. હા, ત્રિકોણ એબીસી માર્ગે માપનો ત્રિકોણ છે. તો આ રીતે આપણે બીજા દાખલાની અંદર જે ત્રિકોણ માપ્યો હતો એ ત્રિકોણ દોરી શકીએ. તો આ જ રીતે દાખલા નંબર 3 છે એ પણ કાટકોણ ત્રિકોણ રચવાનો છે, એ હવે પછીના દાખલામાં આપણે જોઈએ. દાખલા નંબર 3, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એબીસી રચો જેમાં માપખૂણો એસીડી બરાબર 90 અંશ અને એસી બરાબર 6 સેમી છે. હવે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે બે બાજુના માપ સરખા હોય એવો એક ત્રિકોણ દોરવો છે, એની અંદર એસીડી બરાબર 90 અંશ છે. તો એસીડી મારે એ રીતે નામ આપવાનું કે એમ ધારો કે સી બિંદુ એસીડી એટલે કોઈ સી કાટખૂણો થયો એટલે એસી ઉપર અહીંયા એ અહીંયા બી એસીડી બરાબર 90, બીજું એસી બરાબર 6 સેમી એટલે અહીંયા 6 સેમી. હવે આપણને કીધું છે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ, તો આ બે બાજુનું માપ સરખા હોય, આનું માપ ક્યારેય આ બીજી બે બાજુની સાથે સરખું હોય નહીં, કર્ણનું માપ બાકીની બે બાજુ કરતા મોટું જ હોય, એટલે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો માપ છે એ બીજી બાજુની સાથે સરખાવી ન શકો, એટલે આ 6 સેમી છે નહીં આપણે 6 સેમી. આવું આપણે ત્રિકોણ રચવું છે. તો સૌથી પહેલા આપણે નીચેની બાજુ દોરીએ, કેટલા સેમી લંબાઈ છે નીચે કાપણ, તો કે 6 સેમી લંબાઈ. જો હું 6 સેમી લંબાઈનો રેખાખંડ દોરું, આ 6 સેમી લંબાઈનો રેખાખંડ મેં દોર્યો સી એ અથવા તો એસી. રચનાના મુદ્દાની અંદર પહેલો મુદ્દો 6 સેમી લંબાઈનો રેખાખંડ એસી અથવા તો સી એ, બે એક સરખું થાય સી એ લખો કે એસી લખો. બીજા મુદ્દાની અંદર આ રેખાખંડ એસી ના સી બિંદુ આગળ આપણે કાટખૂણો રચવો છે, તો એનો કાટખૂણો બનાવવા માટે આપણે પરિઘનો ઉપયોગ કરવો પડશે. આ પરિઘની ગણતરી આપણે કાટખૂણ દોરીએ, કાટખૂણો જે આવી ગયું છે તમારે પરિઘન ભલે ને ઘેર રાખવાનો નહીં તો ચાપ નાની મોટી થઈ જશે. હવે અહીંથી લઈને આમ ચાપ કરવાની, બીજી વાર ચાપ મારવાની, પછી ઉપરના ભાગે આજે લીધું મળી જાય આપણે જોડી દઈએ. તો આ કાટખૂણો થઈ ગયો, એનું એક્સ નામ આપી દઉં છું અને વર્ષનો ખૂણો થયો અહીંયા 6 સેમી. રેખાખંડ એસી ના સી બિંદુ આગળ માપખૂણો એસીએ અથવા તો એસીએક્સ એસીએક્સ બરાબર 90 અંશ થાય તેવું કિરણ સીએક્સ રચો. ત્રીજા મુદ્દાની અંદર આપણે એને કેન્દ્ર લેવાનું છે, સોરી સી ને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યાનો ચાપ રચવો છે. તો આ લંબાઈ આપણે ખબર છે 6 સેમી છે, તો અહીંથી માપીને આ રીતે ચાપ આપવાનું છે. તો અહીંયા બી બિંદુમાં છેદે છે, તો આપણે ત્રીજા મુદ્દાનો લખવાનો સી ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચાપ રચો જે કિરણ સીએસ ને છેદે ત્યાં બી નામ આપો. હવે ચોથા મુદ્દાની અંદર આપણે આ બે બિંદુને જોડવાના છે, એ અને બી ને જોડી દઈએ તો આ રેખાખંડ એબી થઈ ગયો. તો ચોથા મુદ્દામાં રેખાખંડ એબી રચો એટલે શું, તો આ ત્રિકોણ જે બન્યો એ બાકી માપનો ત્રિકોણ થયો. આ ત્રિકોણ એબીસી માગે માપનો ત્રિકોણ છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.5 ની અંદર
જે ત્રણ દાખલાઓ હતા એ ત્રણ દાખલાઓ જોયા. તો આ સ્વાધ્યાયની અંદર ત્રણ દાખલાઓ, આગળના સ્વાધ્યાયના બે દાખલા, એટલે કુલ પાંચ દાખલાઓ આજે આપણે ગણ્યા. આપણો આ જે દસમો સ્વાધ્યાય હતો પ્રાયોગિક ભૂમિતિ, એ પ્રકરણ આજે અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે નવું પ્રકરણ 11 એ આગળના લેક્ચરની અંદર જોઈશું. તમારી પરીક્ષાઓના પેપર, આપણે આગળ એક ટેસ્ટ પેપર મૂક્યું હતું, એ તમે લખી નાખ્યું છે ગણિતની નોટમાં. હવે બીજું ટેસ્ટ પેપર આવતીકાલે એટલે કે 5 તારીખે મોકલવાનું છું, તો એ તમે પાછા ગણિતની નોટની અંદર પેપર ગણી નાખ્યું.